બનાસકાંઠા જિલ્લો પીવાના પાણીને લઈ અવનવા સમયમાં વલખા મારે તે રીતે હાલ જિલ્લાના મોટા ભાગના ગામડામાં પાણીની તંગી જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલા તાલુકા વાવ સોઈ ગામ અને થરાદ વિસ્તારના રણ વિસ્તાર કહેવાય છે. જો કે આ તાલુકામાં સુજલામ સુફલામ યોજના ફળી છે, પરંતુ ધાનેરા અને દાંતીવાડા તાલુકાના ગામડાઓમાં ભૂગર્ભના પાણી તળિયેથી ગાયબ થતા ખેતી પડી ભાંગી છે. આવનાર પાણી વગરના વિકટ સમયને લઈ બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીએ ગામડે ગામડે જળ સંચય થાય તે માટે આજથી પાણીના બચાવ બાબતે બનાસ ડેરીએ શ્રી ગણેશ કર્યા છે. ધાનેરા તાલુકાની વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકો અગાઉ પણ બે વાર પૂર હોનારતનો ભોગ બની ચૂક્યો છે, તો વર્ષ દરમિયાન દુષ્કાળની સમસ્યા પણ ઊભી થઈ રહી છે. આ વિકટ સમયમાં બનાસકાંઠા જિલ્લાની હંમેશા ચિંતા કરતી બનાસ ડેરી આગળ આવી છે. પાણીના વહેણમાં મોટા આડબંધ બાંધી બને તેટલું વરસાદી પાણી બચાવવા માટે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠાને ફરી બેઠો કરવા માટે જળ સંચય અભિયાન ઉપાડ્યું છે. આજે ધાનેરા તાલુકાના સામરવાડા ગામ નજીક આવેલ પાણીના વહેણમાં બનાસ ડેરીના ડિરેક્ટર તેમજ ધાનેરા મત વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય જોતાભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સહિત વસંતભાઈ પુરોહિત, ભગવાનદાસ પટેલ, સામરવાડા દૂધ મંડળીના મંત્રી ગજાભાઈ પટેલ અને ગામના ખેડૂતોને આજે જાતે પાણી બચાવ માટે જમીનમાં પાવડો માર્યો છે. આજરોજ ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર અને બનાસ ડેરીના સફળ સુકાની આદરણીય શંકરભાઈના જન્મદિવસ નિમિત્તે બનાસ ડેરી આયોજિત જળ સંચયના અભિયાનના ભાગરૂપે અહીંયા ધાનેરા તાલુકામાં અહીંયા જે કંઈ વોળામાં વિશેષ પાણી આવે છે અને એ રોકવાના કારણે આજુબાજુના ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં ફાયદો થવાનો છે. જમીનની અંદર પાણી ઉતરશે, રિચાર્જ થશે અને જેના કારણે આ વિસ્તાર લીલોછમ હરિયાળો બનશે. જે પાણીની તંગી છે એ ઓછી થશે. આ કન્સેપ્ટ માન્ય શંકરભાઈ ચૌધરીએ રાખ્યો છે અને આ જન્મ દિવસ નિમિત્તે અહીંયા બનાસ ડેરીના સન્માનીય ડાયરેક્ટર આદરણીય શ્રી જે કે પટેલ સાહેબ, વસંતભાઈ, પાર્ટીના પ્રમુખશ્રી, આ ગામના સરપંચશ્રી, આગેવાનોશ્રી અહીંયા ઉપસ્થિત રહ્યા છે, એ પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. હાલ તો બનાસ ડેરી દ્વારા ધાનેરા તાલુકાના ગામડામાં આવેલ દૂધ મંડળીના મંત્રી ચેરમેન પાસેથી કઈ જગ્યાએ પાણીને રોકી શકાય તેમજ વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારી શકાય તે માટે જગ્યાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. ધાનેરા તાલુકાના તમામ નાગરિકો પાણીનો બચાવ કરે, નહીતર આવનારો સમય ધાનેરા તાલુકા માટે પાણીનો પડકાર લાવે તેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. ધાનેરા તાલુકાથી પરિચિત જોઈતાભાઈ પટેલે આ કામ માટે ગ્રામજનો કે આગેવાનોને ભેગ પહેરી પાણીના બચાવ માટે આગળ આવે તેવી વિનંતી પણ કરી છે. આજે ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસના આગેવાનોએ શંકરભાઈ ચૌધરીના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી ધાનેરા તાલુકાના તેમજ બનાસકાંઠા જિલ્લાને જળ સંચય અભિયાનમાં કામે લગાડવા સંકલ્પ લેવડાવ્યા હતા. આજનો દિવસ આપણી ડેરીના ચેરમેન માનનીય શંકરભાઈનો જન્મદિવસ છે. આજના શુભ દિવસે એમણે જળ સંચય યોજનાની કામગીરીના શ્રી ગણેશ બનાસકાંઠા જિલ્લાની અંદર કર્યા છે. લોકભાગીદારીથી બનાસકાંઠા જિલ્લાની અંદર સુદૃઢ રીતે જળ સંચયની કામગીરી સુચારુ ઢંગથી થાય અને એમણે આશા વ્યક્ત કરી છે કે ઇઝરાયલમાં જે પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે અને જળ વ્યવસ્થાનું જે વ્યવસ્થાપન છે એ હું અહીંયા પણ કરવાની એમની નેમ છે. ઇઝરાયલ મેં જોયો નથી, દુનિયાના 17-18 દેશ હું ફર્યો છું, પણ એના હકીકત ઇતિહાસ મેં વાંચ્યો છે. આપણા કરતાં ચોથા ભાગનો વરસાદ પડે છે, છતાં આપણા કરતાં એ લોકો પાણી વધારે ભેગું કરે છે અને ખેતી પણ આપણા કરતાં ઘણી સારી કરે છે. એટલે આપણે, હું તો હંમેશા કહેતો આવ્યો હું કે રાજસ્થાન આપણો પાડોશી રાજ્ય છે અને પ્રદેશ છે, અને તમારે જળ સંચયની કામગીરી અને જળનો બગાડ ન થાય એ વાત શીખવી હોય તો તમે થોડા રાજસ્થાનના મિત્રો જે પ્રમાણે કરે એ પ્રમાણે કરો તો પણ એક જળ સંચયની કામગીરી થશે. તમે પાણીનો બગાડ ઓછો કરશો તો પણ એક જળ સંચયની એ કામગીરી છે અને એટલું જળ સંચય બચશે આપણું. તો આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ અને ચેરમેનશ્રીએ જે સંકલ્પ કર્યો છે એ આવનારા ભવિષ્યમાં આખા જિલ્લામાં ફળીફૂત થાય. સોમરવાડાના ગ્રામજનોએ, સરપંચે
અને અહીંયા વસંતભાઈ સાહેબ અને આપણા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ શ્રી ચૌહાણ સાહેબ, તાલુકાના પ્રમુખ શ્રી હરજીભાઈ, આપણા એપીએમસીના પૂર્વ ચેરમેન ભગવાનભાઈ, ગામના સરપંચશ્રી, મંત્રીશ્રી, ગામના આગેવાનો, ડેલિગેટો વગેરે સર્વ આપ લોકોએ જે હાજરી આપી છે અને તમારો જે ઉત્સાહ છે એ ઉત્સાહ ખરેખર આપણે સારું કામ કર્યું છે, એમાં આપણે આગળ વધશું. મેં હમણાં વાતમાં બેઠા બેઠા વાત કરી કે તમે થોડું સાતસણ જઈને જોઈ આવજો, એણે કર્યું છે. તમે જે કોઈ કરો એ ટેકનિકલ, કારણ કે આપણું અહીંયા રેતવાળું છે એટલે ટેકનિકલી સિંચાઈનો કોઈ એન્જિનિયર હોય એની સલાહ લઈને આપણે આગળ વધવાનું છે.